ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. ને આપણે વ્લોગ ચાલુ કરીએ એના પહેલાં કહેવાય ને કે આ એક કેરી છે એ ખાઈ લઈએ, અહીંયા વાડી અત્યારે આવ્યા હોય તો. ને પછી આજના વ્લોગની આપણે આગળ શરૂઆત કરીએ એના પહેલાં એ વાત પણ જણાવી દઈએ કે જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ ઘંટી ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશનને ઓન કરી નાખો, જેથી કરી જ્યારે પણ નવા વ્લોગ આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી રહે. તો ચાલો પહેલાં આપણે છે ને આ કેરી ખાઈ લઈ, પછી આગળને જે કામ છે એના વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ અને કામ પણ ચાલુ કરી દઈએ એ પણ તમને જણાવી દઉં. જો કે તમે આગળના વ્લોગમાં જોયું છે જે મોર્નિંગ ટાઈમનો આપણે વ્લોગ હતો એમાં, એટલે તમને થોડીક તો ખબર છે આજના કામની. તો પછી આપણે વ્લોગની શરૂઆત કરીએ. તો પહેલાં કેરી ખાઈ લઈ. દોસ્તો કામ ચાલુ થઈ ગયું છે અત્યારે, જે ઝાડમાંથી રાખી દેતા કાલે એને કહેવાય ને કે ટેમ્પા હરતા કરી અને પછી એમાં ઝાડ સાંટી, અને પછી કહેવાય ને કે પાછીમાં ઝાડ સાંટી લે એટલે પાછી ખંપારી ફેરવી પડે, એટલે થોડીક માથે ધૂળ વરી જાય પાછી, અને જે ઝાડના દાણા હોય કહેવાય ને કે જમીનમાંથી અંદર ડટાઈ જાય એટલે પક્ષી પણ ન ચણે ને ઉગવામાં પણ સારું રહે. એટલા માટે પહેલાં ઝાડ છાંટી દઈશું અને પછી કહેવાય ને કે પાણી ચાલુ કરશું, એટલે કહેવાય કે ગધકમાં પહેલાં પાણી ખાઈ દઈ અને પછી ઝાડમાં વાળશું, એટલે ગધકને સાંજના ટાઈમે વાટ હોય તો વાટી લઈએ અને આમાં જે તોરિયા પણ નાખવાના છે. તો મિત્રો અહીંયા કારણે અત્યારે આપણે જે વાડીએ પારેલું કૂતરું છે એ કહેવાય ને કે એક ઉંદર અહીંયા રખડતો હોય છે, એ જેથી ગયેલું અહીંયા દરમાં જતા હતા, અત્યારે હવે કહેવાય ને કે દર ખોદી અને એને બહાર કાઢવાની કોશિશ કરે છે. જો નીકળી જાય તો કીસે ભોજન થઈ જાય. શિકારી બહુ છે વાડીએ, કહેવાય ને કે આંબલી પાંઈ ગમે ખિસકોલી કે ગમે એ દેખે એટલે કહેવાય ને કે એની પાછળ તોડે, પરંતુ ખિસકોલી રહી પછી આંબલીમાં બાવળમાં ચડી જાય એટલે હાથમાં ન આવે, પરંતુ આ શિકારી બહુ મોટું છે. તો મિત્રો જે જાહેર વાવવાની હતી તો હોય ગયા, હવે એમાં પણ ચાલુ કરવાનું, એટલે કહેવાય ને કે આ બાજુ એક લેનનો હાથો કરવાનો, તેથી અલરાયું તેથી કાઢ નાખી હતી લેન, એટલે તમને હાથો પણ બતાવી દો. આ લેન પડી ગઈ છે અહીંયા કણે હાથો, જે આપણે કીધો આગળ એ પ્રમાણે થઈ ગયો અને હવે છે ને અહીંયા માથે જે લબડ આવે છે મારી દે, એટલે કેમ કે પાણી લીક ન થાય એટલા માટે. તો અત્યારે બાપુ જે અહીંયા કણે હાથો આપણે કીધો અહીંયા કણે લબડથી કેમ કે એકદમ પેક કરે છે હાથો, એટલે પાણી જે હોય એ લીકેજ ન થાય. તો મિત્રો અત્યારે હવે કહેવાય ને કે આપણે હાથો કરી અને પાણી ચાલુ કરી દીધું છે ગધકમાં, કારણ કે ગધકમાં પહેલાં પાણી વારવાનું કારણ એ કે જો કે ગધકમાં પાણી પણ આપણે હતું હોય અને અત્યારમાં સવારમાં થોડુંક પાણી વહેલું વાર્યું તો કહેવાય કે બપોર અથવા તો બપોર પછી ગધક વાટવું તો વાટી હતી એટલા માટે. અને આ બીજી બાજુ જે આપણે જાહેર વાવી એમાં અત્યારે તોરીઓ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે એ પણ થોડોક કહેવાય ને કે મજબૂત કરવો પડે એવું છે, કારણ કે થોડુંક એક કેરો થોડોક ટારમાં છે એ બાજુ પાણી ચડાવ્યું એટલે થોડુંક કહેવાય ને કે ફરક પાણી હાલે એટલે થોડુંક મજબૂત હોય તો તૂટવા ન પડે એટલા માટે.
તો મિત્રો આ તો કમ્પ્લીટ થઈ ગયો છે પણ કેમ કે થોડું કને લોડ પડશે આ થોડું ટાર માં છે આ બે કેરા તમે જો એ નીચા છે પણ તો આ થોડું ઊંચો હેડ પર છે તમે સેટો દેન તમને બધું લખવું પડે તો તો મિત્રો અહીંયા ગદકમાં પાણી આલે અત્યારે ગદક પી જાય એટલે અહીંયા જે ચાર વાયવી એમાં વારવાનું કે આ જાંબુડો છે આપણે કહ્યું ને કે આગળના વ્લોગમાં તમે જોઈ જ છે ઉપરીના માળાવાળો તેથી આપણે કાંઈ ચેક નહોતું કર્યું જાંબુડાનું પરંતુ આજે હમણાં આપણે પાણી ચાલુ કર્યું ત્યારે આવ્યા ત્યારે જોઈએ એટલે વિચાર્યું કે તમને બતાવી દઈ આ બાજુ બહાર એ ખાવા લે હેઠોરા માટે જે બાજરા વાળું છે એમાં અહીંયા થોડોક અવાજમાં થાય છે પાણીનો જે અવાજ આવે એટલા માટે તો મિત્રો આવી રીતે તમે જોવો જે તરાકના લૂમ ખાવ હોય ને એ રીતે જ છે અહીંયા પણ જુઓ ઉપર જે ઉઘરી પક્ષી આવે એનો પણ અવાજ તમને આવતો હોય છે તો કહેવાય કે આ બાજુ વધારે જાંબુડા છે કારણ કે પવનના હિસાબે આ બાજુ ઓલું બહુ ન થાય પરંતુ સામેની સાઈડે આપણે પહેલાં બતાવીએ એ બાજુ પવનના હિસાબે જે એનો ફાલ આવે ખરી ગયો એટલે એ બાજુ ઓછા પરંતુ આ બાજુ વધારે હજી જોકે કાચા છે પાક છે ત્યારે પાછા આપણે તમને બતાવી જ દઈશું ને વાત કરીએ ને તો આ વર્ષે જ આજે છે કોર આટલા નહોતા જ ત્યારે જોકે આપણે કાંઈ વિડીયોનું કરતા નથી એટલે નહીં આપણે બધી પરંતુ કોર આટલા નહોતા આ વર્ષે જ આજે તો મિત્રો અત્યારે અહીંયા પણ બહાર એ ચા બનાવે છે અને બાપુરીએ કહેવાય ને કે જે જાહેરમાં જે વાયવીમાં પાણી ચાલુ છે તો એ બાજુ પાણી વારે છે તો એ પણ તમને બતાવું સામે તમે જુઓ એમાં કહેવાય ને કે આજે એક કેરો જ પીતો છે કારણ કે આજે કોરવાનમાં થોડુંક વાર લાગે પાણી હાલતા તમે જુઓ જે પગલા અત્યારે રખડે એ કેરામાં જે શરૂઆત કરી છે મિત્રોને ચા પીવો હોય એ આવી જાઓ કહેવાય ને કે વાડીએ ચા ની કંઈક મજા જ અલગ હોય છે તો મિત્રો આ જાહેર જે કહેવાય ને કે પાણી હાલતું હતી એમાં બધી જાહેર જે વાવી હતી અહીંયા લગી બધી અત્યારે પી ગઈ છે તો કે આપણે વચમાં કડી કહેવાય ને કે સાંજે વહી ગયા હતા એટલે વચમાં નહોતું ઉતાર્યું પરંતુ હવે પાછું કામ ચાલુ થયું એટલે કહેવાય ને કે તમને બતાવી દઉં કે આ પૂરું થઈ ગયું કમ્પ્લીટ કામ ને હવે આ બાજુ જે હુકી નીણની આપણે હતી એને કહેવાય ને કે ટાર્યું છે અહીંયા પણ નાખવાની છે અત્યારે તો બા અહીંયા પારો બાંધે આપણે એ બાજુ જઈને તમને એ પણ બતાવી દઈ અને જે બાજરો વાટીને મૂક્યો એને ભેગી કરવાની છે હવે પેલા જે ચાર નો ઓગો છે એને કહે ને કે એ પેલા બાંધી લઈ ચાલો તમને ત્યાં અત્યારે બાફારો બાંધી અહીંયા લઈ જઈ બતાવી દઈ જોકે કુકીની તો હવે એટલી જ છે ને બાકી યાર બાજરાનું ડાંડર વાઈટું એ તો મિત્રો અત્યારે હવે કહેવાય ને કે બા આ બાજુ જાય છે પારો લઈ અને તમને હમણાં બેક કેમેરા કરીને અહીંથી ઝૂમ કરીને જો દેખાય તો એ પણ બતાવી દઉં કે કેટલા નાખવા જવાનું
એના પહેલાં અહીંયા જે નીણ આપણી છે એ કહેવાય ને કે જે ઇંધોયરું હોય એને બગાડી નાખે, તો તમને એ બતાવી દઉં. તો અહીંયા મિત્રો તમે જુઓ, જે અમે કહેવાય ને કે જે ઇંધોયરું તુવેરના હિસાબ જો અહીંયા લગીને તમને જોવા મળશે તુવેર. નીચેથી કરીને કહેવાય ને કે આટલા લગીન તો ઇંધોયરું તુવેર ચડાવી દીધી એટલે એને ખખેરવાનું કારણ નહીં. અત્યારે બહાર એ ખખેરતા હતા. આ બાજુ પણ જુઓ તો એવું છે. અહીંથી હું તમને ઝૂમ કરીને જ્યાં નાખવા જાય એ બતાવું. તો આ બાજુ સામે જે કહેવાય ને કે ઈંટુનું ટારિયા જેવું દેખાતું છે અહીંયા કણે જાય છે નાખવા. ઘણું સેટું અહીંથી તો થઈ જાય એમ તો આપણે તમને ઝૂમ કરીને બતાવ્યું. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખી અને મળીએ આગળ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ અને જય ભારત.